રાજ્યના એફઆઈઆર પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર પોલીસમાં પણ ઓનલાઈન ફરિયાદનો પ્રારંભ. પોલીસ સ્ટેશનના ધક્કા બચશે, ફરિયાદ કર્યાના 48 કલાકમાં રિપોર્ટ થશે. 2 દિવસમાં ડિટેક્શન અને જો ડિટેક્ટ ન થાય તો કોર્ટમાં રિપોર્ટ કરવાનો રહેશે. તમામ કાર્યવાહીની ફરિયાદ મેસેજથી પણ જાણ કરશે રાજ્ય સરકાર દ્વારા. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કેન્દ્રીય સરકારના ગુજરાત પોલીસની સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત 4 પ્રોજેક્ટના થનારા લોન્ચિંગ, મોબાઈલ તથા બાઇક ચોરીની ઘર બેઠા EFIR નોંધાવાના પ્રોજેક્ટને પણ ખુલ્લો મુકાશે. રાજકોટ શહેર પોલીસ પણ EFIR પ્રોજેક્ટના અમલ માટે સંબંધી છે. હવે રાજકોટ શહેરમાં કોઈ પણ સ્થળે મોબાઈલ કે બાઇક વાહન ચોરી થશે તો વ્યક્તિ ઘરે બેઠા જ આંગળીઓના ટેરવે ડિજિટલ માધ્યમથી ઓનલાઈન જ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આવતીકાલે પ્રોજેક્ટ અનાવરણ બાદ આ નવી સિસ્ટમ કાર્યરત બનશે. રાજ્યના ગૃહ વિભાગના સિટીઝન પોર્ટલ પર તેમજ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર કાર્યરત થનાર EFIR પ્રોજેક્ટ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારના પ્રોજેક્ટથી લોકોને ઘણી સરળતા થઈ જશે. પોલીસ મથકના ધક્કા બચશે, તેમની ફરિયાદની દરેક કાર્યવાહી મેસેજથી જાણકારી પણ મળતી રહેશે. ઓનલાઈન ફરિયાદ બાદ જેને પ્રાથમિક તપાસ સોંપાઈ હશે તેનો ફરિયાદીને મેસેજ આવી જશે. ફરિયાદ કર્યાના 48 કલાકમાં તપાસની પોલીસકર્મી ફરિયાદીનો સંપર્ક કરશે, વિગતો મેળવશે, ચોરીના સ્થળની સ્પોટ વિઝિટ કરશે, ત્યાં નજીકમાં CCTV હોય તો તે ચેક કરાશે. આ તમામ પ્રક્રિયા 2 દિવસમાં 48 કલાકમાં પૂર્ણ કરી ઉપરી અધિકારીને રિપોર્ટ સબમિટ કરશે. રિપોર્ટ આધારે જો બનવામાં તથ્ય હશે તો થાણા ઇન્ચાર્જ ફરિયાદ ગુનો રજીસ્ટર કરવા સૂચના અપાશે અને 24 કલાકમાં ગુનો નોંધાઈ જશે. જો EFIR ખોટી હશે તો એ અરજી રદ કરવામાં આવશે અને ફરિયાદી સામે ગુનો પણ નોંધાઈ શકશે. ગુનો નોંધાયા બાદ 3 દિવસ એટલે કે 72 કલાકમાં તપાસ કરવાની રહેશે. જો તપાસ ન થાય અને પેન્ડિંગ રહે તે 4થા દિવસે કારણ સાથે SCPને મેસેજ કરવાનો રહેશે. SCPએ પણ 1 દિવસમાં નિરાકરણ લાવી 5મા દિવસે પોતાના ઉપર DCPને જાણ કરવાની રહેશે. ગુનો નોંધાયાના 21 દિવસની અંદર તપાસ કરતાઓને ગુનો ડિટેક્ટ થાય તો ડિટેક્ટ નહીં તો તેનો ફાઇનલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. જો આ કાર્યવાહીમાં ક્યાંક ચુકાવે કે ફાઇનલ રિપોર્ટ ન ભરાઈ શકે તેમ હોય તો પણ નોંધ કરવાની રહેશે. બ્યુરો રિપોર્ટ, ભરત બરડવા, સાથે રોહિત ભજાણી, રાજકોટ. શનિવાર 23 તારીખના રોજ ભારત સરકારના માનનીય ગૃહમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે 4 મોટા કાર્યક્રમ ની શરૂઆત કરનાર છે. આ બધા જે કાર્યક્રમ છે એ ગુજરાત પોલીસની સ્માર્ટ પોલીસિંગ હેઠળ આ શરૂઆત કરવામાં આવી રહી છે. એના અંદર જે આખા રાજ્યમાં CCTVના પ્રોજેક્ટ છે એના કમાન્ડ કંટ્રોલ સેન્ટર પોલીસ ભવન ગાંધીનગર ખાતે ત્રિનેત્રા એના ઉદ્ઘાટન, તે ઉપરાંત 10,000 જેટલા બોડી વોર્ન કેમેરા જે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં શહેરમાં આપવામાં આવેલું છે એના રોલઆઉટ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે નવી ગાડીઓ, અને તે ઉપરાંત જે એક બહુ મોટું પગલાં ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવેલા છે એ કે વાહન ચોરી અને મોબાઈલ ચોરી એની ફરિયાદ ડિજિટલ માધ્યમથી ઘર બેસીના આપ દાખલ કરી શકો છો. એના માટે ફરિયાદીના પોલીસ સ્ટેશન આવવાની જરૂરત રહેતી નથી. એ જે ગૃહ વિભાગના, ગુજરાત પોલીસના જે અમારા સિટીઝન પોર્ટલ છે અથવા મોબાઈલ એપ છે સિટીઝન ફર્સ્ટ એપ, એના માધ્યમથી એ આપની FIR લોજ કરાવી શકે છે. એના અંદર જે ખાસ બાબત છે કે જ્યારે વ્યક્તિ આપની બધી વિગત એના અંદર નાખે એના પહેલાં એને સિટીઝન એપ, ફર્સ્ટ એપ ડાઉનલોડ કરવું પડે અથવા સિટીઝન પોર્ટલ ઉપર આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડે, અને તે ઉપરાંત એ આપની આખી વિગત કે જે એના નામ છે, સરનામા છે, બનાવના સ્થળ છે અને ગાડીના કે અથવા મોબાઈલ ફોનની વિગત છે, તે ઉપરાંત અગર એને ઇન્સ્યોરન્સ લીધી હોય તો ઇન્સ્યોરન્સ કંપનીની વિગત, એનો નંબર, આની તમામ વિગત સાથે એ જે તે આને લાગતા પોલીસ સ્ટેશન છે એના અંદર એ ત્યાં અને એપ્લાય કરે, અને જ્યારે એ ત્યાંથી એનો ડિજિટલ માધ્યમથી એ પોલીસ સ્ટેશનમાં જશે અને 48 કલાકમાં એના અંદર સમયની પાબંદી પણ છે. 48 કલાકમાં એને જે બી આવ્યો
એને ડેઝિગ્નેટ કરવામાં આવે છે, એની SMS થી એને જાણ કરવામાં આવશે કે આપને ફલાના આયો ડેઝિગ્નેટ કરવામાં આવેલા છે, એના મોબાઈલ નંબર આ છે, જેથી ફરિયાદીને પણ એનો આયોની ખબર રહે. અને 48 કલાકમાં આયોને ફરિયાદીને મળી અને એ જે ફરિયાદ છે એ ફરિયાદ વેરીફાય કરશે કે સાચી ફરિયાદ છે, બનાવનો સ્થળ સાચું છે. સાથે સાથે એ વિસ્તારમાં કોઈ CCTV કેમેરા હોય તો એને પણ ચેક કરવાનું, વાહન એપના મારફતે ગાડીની ડિટેલ ચેક કરી, અને જે આયો છે એ 48 કલાકમાં SHOને પાસે મોકલી આપશે. SHO એ જે આયોને રિકમેન્ડેશન છે એ રિકમેન્ડેશન ઉપરથી SHOની જવાબદારી છે કે એ 24 કલાકમાં એ આપણે PSOને ફરિયાદ દાખલ કરવી છે તો એ ફરિયાદ દાખલ કરવા માટે જાણ કરશે, અથવા અગર ફરિયાદ ખોટી હોય તો એને ફરિયાદને દાખલ રિજેક્ટ કરવા માટે 24 કલાકનો સમય એને આપવામાં આવેલું છે. 24 કલાકમાં FIR રજિસ્ટર કરવી છે કે રજિસ્ટર નહીં કરવી છે એનો નિર્ણય લઈ લેવાનો છે. જો 24 કલાકમાં એ નિર્ણય ના થાય તો એની જાણ ACPને જાણ કરવામાં આવશે, અને જે 24 કલાકમાં ACP કોઈ પગલાં ના ભરશે તો 24 કલાક પછી DCP, જે ઝોનના DCP છે, એને આ માહિતી મોકલવામાં આવશે. તો કુલ મળીને 5 દિવસ 120 કલાકમાં કોઈ પણ ફરિયાદની એનો નિકાલ કરવાનો એમાં સભે પાબંદ કરવામાં આવેલું છે. એ ઉપરાંત જો ફરિયાદ દાખલ થઈ FIR દાખલ થઈ તો એના 21 દિવસમાં આનો નિકાલ કરવાનો રહે છે. 21 દિવસમાં જે ગુનો ડિટેક્ટ થતા હોય તો આપણે ગુનો ડિટેક્ટ કરી અને જે આરોપીની ગાડી યા મુદ્દામાલ હોય એને પરત કરવાનો રહે છે. જો ગુના નહીં ડિટેક્ટ થતા હોય 21 દિવસમાં તો એની ફાઇનલ રિપોર્ટ ભરીને કોર્ટમાં મોકલવાનું રહેશે. એ ઉપરાંત જે આનો એક બીજું ફીચર છે કે જે ગાડીનો ઇન્સ્યોરન્સ થયા હોય તો એ સીધી રિપોર્ટ ઇન્સ્યોરન્સ કંપનીને જ્યારે ફાઇનલ રિપોર્ટ ભરવામાં આવશે એના સાથે આ રિપોર્ટ પણ ઇન્સ્યોરન્સ કંપનીને મોકલવામાં આવશે કે જેથી ફરિયાદીના ઇન્સ્યોરન્સ હોય તો એ ઇન્સ્યોરન્સ કંપની એને ડાયરેક્ટ એનો ઇન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેસ કરી શકે છે. દરેક તબક્કા ઉપર પ્રોગ્રેસની જાણ SMSના મારફતે ફરિયાદીને આપવામાં આવશે. હાલ આ સુવિધા વાહન ચોરી માટે અને મોબાઈલ ચોરી માટે સીમિત છે. જો આમાં વધારે આપણે કામયાબી મળશે તો અન્ય ગુના પણ એમાં આવરી લેવામાં આવશે.